નમસ્કાર, એનસુટી વેપિડિયા ડિજિટલ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે. અને ધોરણ 10ના ટોપર્સ વિદ્યાર્થી કલ્પન પારિયાને આપણે મળીશું. કલ્પન પારિયા, તારું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. તે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. કલ્પન બુલકા ભવન શાળાનો વિદ્યાર્થી છે અને તેણે શાળાની અંદર 8મો ક્રમ મેળવ્યો છે. કલ્પન, તારું રિઝલ્ટ આટલું સરસ આવ્યું છે, 8મો ક્રમ શાળામાં મેળવ્યો છે, કેવી લાગણી થઈ રહી છે? આ રિઝલ્ટ પ્રાપ્ત કરીને તો મને ખૂબ જ આનંદની લાગણી આવે છે. અને આ રિઝલ્ટ મેળવવા પાછળ મારા શિક્ષકો, મારા પેરેન્ટ્સ બધાએ મને ખૂબ સપોર્ટ કર્યો અને એના કારણે જ હું આ રિઝલ્ટ પ્રાપ્ત કરી શક્યો છું. અને શિક્ષકોએ તો મારી પાછળ ખૂબ જ મહેનત કરી છે, એટલે હું એમને પણ થેન્ક્સ કહેવા માંગીશ અને મારા પેરેન્ટ્સને પણ, કે જેમણે આટલો મને પ્રોત્સાહિત કર્યો, મોટિવેટ કર્યો, કે જેથી હું આ રિઝલ્ટ અત્યારે પ્રાપ્ત કરી શક્યો. અને આ રિઝલ્ટમાં મારે બીજા વિદ્યાર્થીઓને એવું જ કહેવું છે કે પોતાનું બોર્ડની પરીક્ષાના તૈયારી દરમિયાન પોતાનું શિડ્યુલ ન તોડો, કારણ કે શિડ્યુલ તોડવાથી પોતાની હેલ્થ પર પણ ખરાબ અસર થાય છે. તો મારે આ જ કહેવું છે. ખૂબ સરસ. તારો આગળ શું કરવાનો વિચાર છે? આગળ તો મારે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું છે અને ભણવાની સાથે જમવાનું પણ એટલું જ અગત્યનું છે, સાથે હેલ્થ બી સારી રહે એ પણ એટલું જ અગત્યનું છે. મારે એમને એ જ કેવું છે કે ઓછા ઓછી 7 કલાકની ઊંઘ તો એ લોકો મેળવે. મતલબ પરીક્ષા જ્યારે હોય છે ત્યારે એ દરમિયાન તમારે તમારું શિડ્યુલને ટાઈમ પર સમયસર, મતલબ મેનેજમેન્ટ કરવું જોઈએ કે ખાવાનો સમય પર ખાવું જોઈએ, ઊંઘવાનો સમય છે ત્યારે ઊંઘવું પણ જોઈએ અને રમવાનો સમય છે ત્યારે રમવું પણ જોઈએ. આ બધું શિડ્યુલ જો તમે વ્યવસ્થિત રીતે રાખશો તો તમારા રિઝલ્ટમાં ખૂબ જ ફરક પડતો હોય છે અને ફરક પડે છે એવું આ વિદ્યાર્થી મિત્રોને જોઈને, દર્શક મિત્રો કહી શકાય કે તે લોકોએ આ બધું કરીને રિઝલ્ટ આટલું સારું પ્રાપ્ત કર્યું છે. આપણે એમના પિતાજી સાથે વાત કરીશું. આપનું નામ સાહેબ? સાઈરસ. આપ શું કરો છો? હું શિક્ષક છું. કઈ સ્કૂલમાં? હું પ્રાઇવેટ જોબ કરું છું. જી, પ્રાઇવેટ કોચિંગ સાથે સંકળાયેલો. જી, મતલબ ટ્યુશન ક્લાસીસ કરો છો. તો તમારે તમને એવું પૂછવું પડશે કે ટ્યુશન્સ કેટલું અગત્યનું છે તમારા માટે? સ્કૂલમાં જ ભણવું જરૂરી છે કે ટ્યુશન્સ પણ અગત્યનું છે? ના ના, વિદ્યાર્થી માટે સ્કૂલ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. જી, પણ આજનો સમય એવો છે કે ખરેખર વિદ્યાર્થીઓ સ્કૂલને મહત્વ નથી આપતા. બાકી સ્કૂલના દરેક પીરિયડને એને ફોલો કરવા જોઈએ અને ત્યારબાદ 70% ત્યાંથી કવર કરી અને બાકીનું 30% મેળવવા માટે એ લોકો એક કોચિંગ સાથે સંપર્ક કરે. એટલે ભલે તમે ટ્યુશન ક્લાસીસ કરાવો છો પણ તમે એવું કહેવા માંગો છો કે સ્કૂલમાં જો વધારે ધ્યાન આપશો તો તમારે ટ્યુશન્સ કરવાની જરૂર નથી અને તમે સ્કૂલમાં જ ભણીને સારા માર્ક્સ અને સારું પરિણામ મેળવી શકો છો. જી, આપણા દીકરાએ રિઝલ્ટ આટલું સરસ પ્રાપ્ત કર્યું છે તો કેવી લાગણી તમને ફીલ થઈ રહી છે? ફૂલકા બોનના આંગણમાં રમતા રમતા એને કારકિર્દીનું પ્રથમ સોપાન જી પાર કર્યું છે, એ બદલ મને ખૂબ આનંદ થાય છે. જી, ખૂબ સરસ. માતાજી, આપનું નામ? સંસ્કૃતિબેન માતા. શું કરો છો આપ? હાઉસવાઈફ. જી, આપે આપણા દીકરા માટે શું કર્યું આટલું સરસ રિઝલ્ટ મેળવવા માટે? મારા દીકરા માટે મેં ઘણો એને સપોર્ટ કર્યો હેલ્થ માટે અને એના જે જરૂરિયાત હતી એ મેં બધી પૂરી કરી છે. જી, એમાં હું ફૂલ સપોર્ટ કરી છે મેં એમને. જી, આ રિઝલ્ટ આવ્યું છે, તમને કેવું લાગી રહ્યું છે? ખૂબ જ આનંદની લાગણી થાય છે. જી, દીકરો આગળ કંઈક બને એવી પણ તમારી કઈ ઈચ્છા છે? ઘણી અપેક્ષાઓ છે. મા, જો એક માતાજીએ તો અહીંયા જ કહી દીધું મને ઘણી અપેક્ષાઓ છે, રાઈટ? તો તમારી અપેક્ષાઓને પૂરી કરે તમારો દીકરો એવી અમારી શુભકામના રહેશે. અને કલ્પન, તને પણ ખૂબ ખૂબ અભિનંદન. તું ખૂબ આગળ વધે અને ખૂબ સારી કારકિર્દી મેળવે એવી આશા સાથે ફરીથી પાછા મળીશું. ત્યાં સુધી નમસ્કાર.